নমস্কার জ্ঞাতীয় মিত্র, ধরা খেলা কোনো প্রফল নিয়ে আমরা ধরিয়া ভোগ ধরিয়া আছি। প্রকরণ নম্বর তিন, ভারত অনুষ্ঠান ভূস্তরীয় রচনা રેખા, જેને કહેવાય રેખાંશ વૃત્ત।
રબર ફરી સમજ આપીએ અક્ષાંશ એ આડા છે જ્યારે રેખાંશ છે એ ઊભા છે અક્ષાંશ જે છે એ પૂર્ણ વર્તુળ છે જ્યારે રેખાંશ જે છે એ અર્ધ વર્તુળ છે કે જે એક ગોળાથી બીજા ગોળા સુધી વચ્ચેની પોળી છે ઉપર જતા એ સાંકડી થાય છે એટલે રેખાંશ એ પૂર્ણ વર્તુળ નથી એટલે અક્ષાંશ જોઈએ તો પૃથ્વી પર કુલ 180 અક્ષાંશ આવેલા છે જ્યારે રેખાંશની વાત કરીએ તો પૃથ્વી પર કુલ 360 રેખાંશ આવેલા છે એટલે અક્ષાંશ કરતા રેખાંશ ડબલ છે અક્ષાંશથી કોઈ પણ સ્થળનું સ્થાન જાણી શકાય જ્યારે રેખાંશથી કોઈ પણ સ્થળનો ચોક્કસ સમય જાણી શકાય વિદ્યાર્થી મિત્રો ભારત 68°07' પૂર્વ રેખાંશ કારણ ભારત ઉત્તર ગોળાર્ધની સાથે આપણે એના બે સરખા ઉભા ભાગ કરી આમ તો ભારત એ પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે એટલે રેખાંશની પાછળ પૂર્વ લખાય છે ભારત 68°07' પૂર્વ રેખાંશથી 97°25' પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો દેશ છે ભારતની બરાબર મધ્યમાંથી એક અક્ષાંશ પસાર થાય છે જે ભારતના લગભગ બે સરખા ભાગ કરે છે આ કર જ્યારે કહેવાય છે કર્કવૃત આ કર્કવૃત એ 23°30' ઉત્તર અક્ષાંશ કહેવાય છે તે ભારતની લગભગ મધ્યમાંથી પસાર થાય છે જેને બે ભાગમાં વિભાજિત કરે છે આપણા દેશના બે ભાગ કરે છે હવે કર્કવૃતથી ઉપરનો ભાગ જોઈએ તો ઉત્તર ભાગ થોડો વધારે પહોળો છે એની લંબાઈ વધારે છે પૂર્વ પશ્ચિમ દિશામાં એ ફેલાયેલો છે આ પૂર્વ પશ્ચિમ દિશા જે છે એ દિશામાં વાત કરીએ તો એમાં વિશાળ ગંગાના બ્રહ્મપુત્રના મેદાનો આવે છે હિમાલય પર્વતની શ્રેણીઓ આવે છે અને દક્ષિણ ક્ષેત્રની વાત કરીએ નીચેનું ક્ષેત્રની વાત કરીએ તો દાખલા તરીકે આ ભારતનો નકશો છે તો આ ભાગ ઉત્તર ગણાય છે આ ભાગ દક્ષિણ ગણાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે દક્ષિણ ક્ષેત્ર એટલે કે નીચેનો જે ભાગ છે કર્કવૃતની નીચેનો એ ભાગ ત્રિકોણ આકાર ધરાવે છે એટલે કે ઊંધા ત્રિકોણ જેવો એટલે આ ભૂમિભાગ સાંકડો છે ઉત્તર કરતા દક્ષિણનો ભાગ સાંકડો છે અને એની અંદર દ્વીપ કલ્પો કહેવાય છે દ્વીપ કલ્પ એટલે શું તો કે જે ભૂમિભાગની ત્રણ બાજુએ પાણી સમુદ્ર હોય અને એક બાજુ જમીન હોય તો એને ભૂગોળની ભાષામાં દ્વીપ કલ્પ કહેવાય પૂર્વ પશ્ચિમ બંને બાજુ ભારતની બંને બાજુ કિનારાના એટલે કે દરિયા કિનારાના સાંકડા મેદાનો આવેલા છે જે તમે તમારા પાઠ્યમાં નકશો છે એ નકશામાં જોઈ શકાય છે તો એ પૂર્વ કિનારાના સાંકડા મેદાનો છે અને અક્ષાંશ રેખાંશ આમ જોવા જઈએ તો લગભગ બંને સરખા છે 8 થી 37 સુધી ગણો તો 30 થશે અને રેખાંશ ગણો 68 થી 97 તો પણ 30 થાય છે લગભગ બરાબર તો આમ એ લગભગ સરખા હોવા એટલે કે 30 છે પણ વાસ્તવિક રીતે જોવાથી તો ભારત ઉત્તરે લદાખ પશ્ચિમમાં આવેલું છે લદાખથી માંડી નીચે કન્યાકુમારી સુધી ઉત્તર દક્ષિણ
જે લંબાઈ છે એ 3214 કિલોમીટરની લંબાઈ છે જ્યારે પહોળાઈની વાત કરીએ તો પશ્ચિમે ગુજરાતથી રાજ્યની લંબાઈમાં વાત કરીએ તો પશ્ચિમે ગુજરાતથી શરૂ કરીને પૂર્વે અરુણાચલ રાજ્ય સુધી ભારતની પહોળાઈ જે છે એ 2913 કિલોમીટર છે તો ભારતમાં વિશાળ રેખાંશ વિસ્તાર છે ભારતમાં લગભગ 30 રેખાંશ પસાર થાય છે તો આ વિસ્તારના કારણે સ્થાનિક સમય બધા સ્થળો અલગ અલગ હવે આપણે પ્રશ્ન થાય કે સ્થાનિક સમય એટલે શું તો સ્થાનિક સમય એટલે કોઈ પણ વિસ્તારમાં બરાબર મધ્ય અને બપોરના સમયે 12 વાગે સૂર્ય જ્યારે માથા પર આવે ત્યારે આપણે સામાન્ય રીતે 12 વાગ્યા ગણીએ છીએ તો એ જે તે વિસ્તારમાં સ્થાનિક સમય છે પણ આપણને ખબર છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો ગુજરાત પશ્ચિમમાં આવે છે અરુણાચલ પૂર્વમાં છે તો અરુણાચલ અને ગુજરાત વચ્ચે અંતર ઘણું છે તો સૂર્ય કેમ પહેલો ઉગે ક્યાં અરુણાચલ તો અરુણાચલમાં જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે આપણે અહીંયા હજુ 4 વાગે હોય રાતમાં ત્યારે ત્યાં 6 વાગી ગયો ત્યાં અરુણાચલ એટલે ગુજરાત અને અરુણાચલ રાજ્ય વચ્ચે સ્થાનિક સમયમાં 2 કલાક હવે દરેક વ્યક્તિનો દરેક સ્થળમાં સ્થાનિક સમય જુદો જુદો હોય તો આપણું સમય પત્રક ટાઈમ ટેબલ એક સરખું ચાલે નહીં એટલે કોઈ પણ દેશનો ચોક્કસ એક જ સમય હોવો જોઈએ તો એટલા માટે દરેક દેશમાં એક પ્રમાણ સમય હોય છે તે પ્રમાણ સમય એ શું છે તો પ્રમાણ સમય એ કોઈ પણ દેશની બરાબર વચ્ચોવચ્ચથી પસાર થતું હોય એવું એક રેખાંશ નક્કી કરવામાં આવે અને એના જગ્યાએ એ વચ્ચેનો જે રેખાંશ એ રેખાંશ પર જ્યારે સૂર્ય બરાબર મધ્યાહન બપોરના સમય આવે ત્યાં 12 વાગે હોય એ આખા દેશમાં 12 વાગે હોય એટલે કે એ સ્થળના ઘડિયાળના 12 વાગ્યા હોય ત્યારે બધા એટલે કે આપણા દેશમાં બધી જ ઘડિયાળનો સમય 12 વાગે બનાય છે તો એને કહેવાય પ્રમાણ સમય તો પ્રમાણ સમય રેખા આપણી કઈ છે 32.30 એટલે કે 32 પૂર્વ રેખાંશ તો 82 પૂર્વ રેખાંશ તો 82 પૂર્વ રેખાંશ એ કે ભારતની પ્રમાણ સમય રેખા છે તમે સામાન્ય વાત કરો 59.57 ના ગણતરી કરો તો ટોટલ 29 અક્ષાંશ થાય છે રેખાંશ 29 ના બે ભાગ કરો તો 14.5 થશે તો તમે એના અક્ષાંશથી ગણો એટલે 82.5 થશે તો આ ભારતનું પ્રમાણ સમય રેખા છે વિદ્યાર્થી મિત્રો દરેક દેશનો પ્રમાણ સમય જુદો જુદો હોય છે કોઈ દેશનો વિશાળ વિસ્તાર હોય તેના પ્રમાણ સમય વધારે હોય જેમ કે ઓસ્ટ્રેલિયામાં 4-4 પ્રમાણ સમય છે રશિયામાં 11 પ્રમાણ સમય છે બ્રાઝિલમાં 6 પ્રમાણ સમય છે દરેકના પ્રમાણ સમય સરખા નથી હતા ભારત એક જ દેશ એવો છે કે અંદર બીજા કેટલા દેશો એવા છે કે જેમાં એક જ પ્રમાણ સમય છે તો એ પ્રમાણ સમય રેખા આપણી 82.30 5/4 ભારત નો કુલ ભૌગોલિક વિસ્તાર ગણીએ 32.89 ચોરસ કિલોમીટર ભારત વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયામાં 7મા ક્રમે આવે છે મતલબ ભારતથી બીજા 6 દેશો મોટા છે જેમાં પહેલા નંબરે આવે છે રશિયા બીજા નંબરે આવે છે કેનેડા ત્રીજા નંબરે આવે છે અમેરિકા એટલે કે યુએસ ચોથા નંબરે આવે છે ચીન પાંચમા નંબર આવે છે બ્રાઝિલ અને છઠ્ઠા નંબર આવે છે ઓસ્ટ્રેલિયા જ્યારે 7મા નંબર આવે આપણો ભારત દેશ તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં ભારતનું સ્થાન અને કદ
વિસ્તાર ની ચર્ચા કરી. હવે અગાઉ નેક્સ્ટ વિડિયોમાં આપણે વધુ ચર્ચા કરીશું.